નમસ્કાર મિત્રો, હવે પછીનો વિડિયો આપણે અવતરણ ચિહ્નનો લેવાનો છે. અવતરણ ચિહ્ન બે પ્રકારના હોય છે, એક વડા અને બે વડા. તો આ અવતરણ ચિહ્નમાં ક્યાંય લગભગ કોઈ વ્યાકરણની અંદર બંને વચ્ચે શો ભેદ છે એ વિગતવાર દર્શાવેલ નથી. તો ચાલો આપણે જોઈએ અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્ન અથવા અવતરણ ચિહ્ન, મિત્રો યાદ રાખજો, અવતરણ ચિહ્ન આ જ રીતે લખાય છે. એટલે કે પહેલાં છે એ સિક્સની જેમ અને પછી ગુજરાતીના સેવનની જેમ. અંગ્રેજીનું સિક્સ, ગુજરાતીનું સેવન, અથવા અંગ્રેજીનું સિક્સ અને અંગ્રેજીનું નાઇન, એમ તમે યાદ રાખી શકો છો. એક વડામાં એક એક અને બે વડામાં બબ્બે. હવે આગળ જોઈએ ક્યારે બે વડા અને ક્યારે એક વડા છે વાપરવા. આ બહુ મોટો પ્રશ્ન છે. કોઈના બોલાયેલા શબ્દો કે કોઈની કહેલી વાત જો તેમના જ શબ્દોમાં જેમની તેમ રજૂ કરવી હોય તો હંમેશા બેવડા અવતરણ ચિહ્નનો ઉપયોગ કરવો, જેને આપણે ક્વોટેશન્સ છે એ કહીએ છીએ. સુવિચાર, સુવાક્યો, કોઈની બોલાયેલી વાત, પંક્તિઓ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મીંડા રહો. તો આ સ્વામી વિવેકાનંદની વાત છે અને એટલા માટે આપણે એને બેવડા અવતરણમાં લીધી છે. મિત્રો યાદ રાખો, એકવાર કોઈ પણ વસ્તુ તમે બેવડા અવતરણમાં લો છો ત્યાર પછી એમાં તમારી કોઈ પણ વ્યાખ્યાઓ ભળી શકતી નથી. તમારે એ જ વાક્ય લખવું પડે કે જે કોઈ વ્યક્તિ જેનું તમે નામ લીધું છે એમણે કહ્યું હોય, એમ જ અદલો અદલ મૂકવું પડે. ત્યારબાદ વાત જ્યારે કોઈ ચોક્કસ સંદર્ભમાં કરવી હોય, મતલબ તમારે જે આપણે દેશી ભાષામાં કહીએ છીએ મહર કે દાઢમાં બોલવું હોય, ત્યારે પણ બેવડા અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. તમે બધા ડાયા છો ને એની મને ખબર છે. અહીંયા સ્વાભાવિક રીતે ડાયા શબ્દને એના કરતાં ઉલટા અર્થમાં લેવામાં આવ્યો છે અને એટલે બેવડા અવતરણમાં આવી રીતે શબ્દ છે એ આવે છે. સામયિક, શીર્ષકો, તખલ્લુસ, ઘર, ગાડી, વિમાન, આ બધા નામ છે એ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લેવાય છે, એટલે કે એક વડા અવતરણમાં. પણ જ્યારે શબ્દ વાપરો એની કરતાં એનો ઉલટો અર્થ કરવો હોય ત્યારે જ બેવડા અવતરણો આવે છે, એ ખાસ યાદ રાખજો. અહીંયા જુઓ, નર્મદે દાંડિયો નામનું સામયિક શરૂ કરેલું, તો આપણને અંદાજ આવી જાય છે કે દાંડિયો એ ગુજરાતી ભાષાનું પ્રથમ સામયિક છે એ હતું. મિત્રો ખાસ યાદ રાખજો કે અવતરણની અંદર અવતરણ વાપરવું હોય તો બહાર બેવડું અને અંદર હંમેશા એકવડું અવતરણ છે એ આવે. કોઈ દિવસ એવું બનશે નહીં કે એક વડા અવતરણની અંદર તમે બેવડું અવતરણ છે નાખો, એવું તો અમે અમસ્તાય શક્ય નથી. કારણ કે એક વડા અવતરણમાં મોટા ભાગે શબ્દો જ આવે છે, વાક્ય આવતું જ નથી. એટલે એવું ન બની શકે કે બે એક વડા અવતરણની અંદર છે એ બેવડું અવતરણ હોય. પણ હા, એવું બની શકે. દાખલા તરીકે અહીંયા જ જુઓ કે સ્વામી વિવેકાનંદે અહીંયા કોઈ સામયિકનું નામ લીધું હોત તો આપણે એને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં અહીંયા લેત જ તે. એટલે બેવડા અવતરણની અંદર હંમેશા એક વડું અવતરણ છે આવે, જ્યારે ડબલ અવતરણ વાપરવાના થાય તો. એનો મતલબ એમ થયો કે એક વાક્યની અંદર બબ્બે પ્રકારના અવતરણો છે એ તમે વાપરી શકો છો. તો મિત્રો આ હતું અવતરણ ચિહ્ન અથવા અવતરણ ચિહ્નો. હવે પછીનું વિરામ ચિહ્ન આપણે જોઈએ. નમસ્કાર.